हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। बायोमोलिक्यूल्स चैप्टर 9 માં આગળના લેક્ચર જે છે એમાં આપણે એમિનો એસિડ ના અલગ અલગ પ્રકાર જે છે એના વિશે આપણે અભ્યાસ કરેલો હતો, જેમાં આપણે 20 એમિનો એસિડ ના ચાર પ્રકાર જે છે એને વિભાજિત કર્યો હતો, બરાબર। હવે પ્રોટીન ના બંધારણીય ઘટક તરીકે એમિનો એસિડ ને આપણે જોડીએ તો એનાથી બનતી રચના ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ, બરાબર। બહુ નાનો એવો ટોપિક છે, બરાબર, એના વિશે આજે જોઈએ। એટલે આજના ટોપિક જે છે એનું નામ થશે ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ, ડાયપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડ। એટલે સૌથી પહેલા તમારો શબ્દ આવે છે પેપ્ટાઇડ, બરાબર। પેપ્ટાઇડ શબ્દનો મતલબ ઇનડાયરેક્ટલી થશે પ્રોટીનમય, બરાબર। અને આ શબ્દ આવી ગયા છે ડાય મતલબ બે, પોલી મતલબ ઘણા બધા। એટલે આના પરથી તમને ખ્યાલ આવી જાય કે આમાં એમિનો એસિડના કેટલા અણુઓ જે છે એ જોડવાના છે। તો આગળ જે આવી ગયું છે ફરીથી ટૂંકમાં, પ્રોટીનનો બંધારણીય મોનોમર ઘટક એમિનો એસિડ છે। એટલે કે પ્રોટીનના બંધારણમાં આવેલો નાનામાં નાનો ઘટક શું હોય તો એ થશે એમિનો એસિડ। હવે આવા બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય, બરાબર, એટલે એનાથી નિર્માણ થશે ડાયપેપ્ટાઇડ। ડાયપેપ્ટાઇડ જે છે એના વિશે સૌથી પહેલા વ્યાખ્યા, ડાયપેપ્ટાઇડનો મતલબ શું, તો બે સમાન કે અસમાન ટોટલ 20 પ્રકારના એમિનો એસિડ છે અલગ અલગ, બરાબર। એમાંના બે એમિનો એસિડ સમાન પણ હોઈ શકે અથવા અસમાન, બે સમાન કે અસમાન એમિનો એસિડના અણુઓ એકબીજા સાથે જોડાઈને ડાયપેપ્ટાઇડનું નિર્માણ કરે છે। એ બે અણુઓ જોડાય ત્યારે ડાયપેપ્ટાઇડ જે છે એનું નિર્માણ થશે, બરાબર। આ ક્રિયા દરમિયાન પાણીનો એક અણુ દૂર થાય છે, જેવી રીતે આપણે આગળ ભણ્યા હતા ડાયસેકેરાઇડ, બરાબર। બે મોનોસેકરાઇડ જોડાતા ત્યારે પણ પાણીનો દૂર થતો, મતલબ નિર્જલીકરણ, સેમ એ જ રીતે આમાં પણ બે ઘટક જોડાય ત્યારે પાણીનો એક અણુ જે છે એ દૂર થાય। એટલે આપણે બંધારણ જે છે એના આધારે સમજી લઈએ કે કઈ રીતે બે એમિનો એસિડ જે છે એકબીજા સાથે જોડાય છે, બરાબર। અલગ અલગ કલર જે છે એના દ્વારા આપણે દર્શાવીએ અને એમાં વચ્ચેનો બંધ જે છે કયો હોય ખાસ, બરાબર, એ સમજી લેજો। તો સૌથી પહેલા એમિનો એસિડ 1 આગળ આવી ગયું પ્રમાણે કે કાર્બનની સાથે અલગ અલગ ચાર ક્રિયાશીલ સમૂહ જે છે જોડાયેલા હોય, એક છે COOH, બીજું હોય NH2, ત્રીજું હોય હાઇડ્રોજન અને ચોથું હોય R1 લઈ લો, R1 જે છે એનો મતલબ થશે એમિનો એસિડ 1, પહેલો એમિનો એસિડ। હવે એની સાથે એવી જ રીતના બીજો ઘટક જે છે જોડીએ, બરાબર, મતલબ કે એને લઈએ એમિનો એસિડ 2, કાર્બનની સાથે એક COOH સમૂહ, બીજો NH2 સમૂહ, ત્રીજો H, ચોથું R, અહીં લઈશું R2, બરાબર। R1 ને R2 ની જગ્યાએ કોઈ પણ એમિનો એસિડ જે છે એનો ઘટક હોઈ શકે, આગળ 20 એમિનો એસિડ આવ્યા છે એમાંના કોઈ પણ, એટલે એમિનો એસિડ 1, એમિનો એસિડ 2। હવે જુઓ આ બંને ઘટકો જ્યારે એકબીજા સાથે જોડાય, એક એમિનો એસિડ 1 અને એમિનો એસિડ 2, એ બંને જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એક એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ, જો તમે જોશો તો એક એમિનો એસિડ જે છે એનો કાર્બોક્સિલ સમૂહ બીજા એમિનો એસિડના એમિનો સમૂહ જે છે એના સંપર્કમાં આવે, એકનો કાર્બોક્સિલ સમૂહ અને બીજાનો એમિનો સમૂહ, આ બંને એકબીજા સાથે જોડાય, બરાબર, જોડાશે। એટલે કઈ રીતે એમાં કયા કયા ભાગ જે છે દૂર થશે, જો
NH2 મતલબ કે બે હાઇડ્રોજન જે છે આ બે હાઇડ્રોજન ને હું દાખલા તરીકે આ રીતે દર્શાવું બે હાઇડ્રોજન વાળો ભાગ જે છે એને હું દાખલા તરીકે આ રીતે દર્શાવું કે બંને હાઇડ્રોજન જે છે એ જુદા જુદા છે એવી રીતે દર્શાવું તો તમને સમજવામાં સરળતા રહેશે બરાબર જેમ કે બંને હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે એક હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે બીજો હાઇડ્રોજન અહીંયા જોડાયેલો છે એટલે થઈ ગયું NH2 હવે સી ડબલ ઓએચ જે છે એને મારે દર્શાવવું છે બીજી રીતે આ સી ઓ ઓએચ જે છે બરાબર એને હું આ રીતે દર્શાવું છું જેમ કે બંને જે છે એમાં આવી રીતે જોડાયેલો હોય સી ડબલ ઓએચ સી ડબલ ઓએચ જે છે એને જોડવા માટે આમ પણ દર્શાવી શકાય સી ઓ ઓ એચ બરાબર આ પણ સી ડબલ ઓએચ જ છે આ સી ડબલ ઓએચ આ બાજુ NH2 હવે સી ડબલ ઓએચ અને NH2 જે છે એના વચ્ચે બંધ બને બંધ જે છે એમાં કયા કયા ઘટક એકબીજા સાથે જોડાય જો તો સી ડબલ ઓએચ માં રહેલો OH અને NH2 માં રહેલો હાઇડ્રોજન આ બંને વચ્ચે બંધ બને એટલે H અને OH બંને ભાગ જે છે એ જોડાય એકબીજા સાથે જે છે દૂર થાય અને એમાંથી H2O જે છે નિર્માણ કરે આ બંને જોડાઈ જાય બરાબર એટલે શું નિર્માણ થશે H2O H2O ભાગ નીકળી જશે અને બાકીના બધા ભાગ જે છે એકબીજા સાથે જોડાશે એટલે બાકીનો જે ઘટતો ભાગ જે છે બરાબર એને હું દર્શાવું તો ઘટતો ભાગ જે છે કયો થશે જો તો ઘટતા ભાગને દર્શાવવા માટે એક H2N અહીંથી શરૂઆત કરે છે ઘટતો ભાગ પછી કાર્બન H પછી R1 બીજી બાજુ શું વધ્યું CO વચ્ચેનું OH અને H નીકળી જાય એટલે CO પછી ડાયરેક્ટ આવશે NH H ઉપર જે છે એની જગ્યાએ નીચે દર્શાવ્યો છે પછી ફરીથી કાર્બન હાઇડ્રોજન સામેની બાજુ COOH નીચેની બાજુ R આ જે ભાગ જે છે નિર્માણ થયો બરાબર હવે આ બધા ભાગ જે છે એમાં બંધ કયો બન્યો છે બંધ સમજી લેજો તો આ જે બંધ નું નિર્માણ થયું COOH COOH જે છે એને આપણે રસાયણની ભાષામાં એમાઇડ તરીકે ઓળખી શકીએ બરાબર એટલે એમાઇડ તરીકે ઓળખીએ એટલે એમાઇડ પરથી જ શબ્દ આવ્યો પેપ્ટાઇડ બરાબર એટલે આ વચ્ચેનો બંધ જે છે આ જે બંધ જે છે એ બંધ નું નામ થશે પેપ્ટાઇડ બંધ એના પરથી મહત્વનો ભાગ કે પ્રોટીન ના બંધારણમાં કયો બંધ હોય બંધ નું નામ શું આવશે પેપ્ટાઇડ બંધ અને આ જે બંધારણ નું નિર્માણ થયું બરાબર આ જે બંધારણ જે છે નિર્માણ થયું છે એ બંધારણ નું નામ થશે ડાય પેપ્ટાઇડ ભાગ શું નિર્માણ થયો ડાય પેપ્ટાઇડ એક એમિનો એસિડ બીજો એમિનો એસિડ વચ્ચેના ભાગમાંથી દૂર શું થાય H2O H2O દૂર થાય એટલે ફરીથી નિર્જલીકરણ નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પાણી દૂર થાય અને વચ્ચેનો COOH જે છે બંધ નિર્માણ થાય COOH બંધનું નામ થશે પેપ્ટાઇડ બંધ પર પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી હોય તો ડાયપેપ્ટાઇડમાં એક પેપ્ટાઇડ બંધ આવેલો હોય બરાબર એવી રીતે ટ્રાયપેપ્ટાઇડ હોય તો શું થાય તો એમાં બે બંધ આવશે બરાબર જેટલા પેપ્ટાઇડ જે છે એના ઘટકો હોય એના કરતા એક બંધ એનાથી ઓછો હોય COOH બંધ જે છે એનું નિર્માણ આ રીતે થાય આવી રીતે કોઈ પણ બે એમિનો એસિડ માં લઈ શકીએ આપણે દાખલા તરીકે એલેનિન અને વેલાઇન જોડાય તો જે છે એ રીતના બે પેપ્ટાઇડ નું નિર્માણ થશે કોઈ પણ બે એમિનો એસિડ બરાબર બંને સમાન પણ હોઈ શકે અને બંને જુદા જુદા જે છે પણ હોઈ શકે આવી રીતે ડાયપેપ્ટાઇડ જે છે નિર્માણ થયેલા તમારે ડાયપેપ્ટાઇડ જે છે એનું બંધારણ યાદ રાખો ડાયપેપ્ટાઇડ નું બંધારણ જે છે આ રીતે થાય બરાબર હવે જો કોઈ પણ ડાયપેપ્ટાઇડ જે છે બંધનું નિર્માણ થાય બરાબર એમાં એક બાજુનો છેડો જે છે એ એન વાળો બાકી રહી છે અને બીજી બાજુનો છેડો જે છે સી ડબલ એચ વાળો ખાલી રહી છે બરાબર એટલે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ એ પહેલા આના જેવું જ સેમ બંધારણ જે છે એ સમજી લઈએ પોલીપેપ્ટાઇડ બરાબર કે આવી રીતે જે ડાયપેપ્ટાઇડ નિર્માણ થયું છે એવી જ રીતે પોલીપેપ્ટાઇડ જે છે નિર્માણ કરી થાય છે જો પછી નેક્સ્ટ આવશે પોલીપેપ્ટાઇડ પોલી એટલે ઘણા બધા
એના પરથી નામ અનેક એમિનો એસિડ, અનેક એમિનો એસિડ ના ઘટકો પેપ્ટાઇડ બંધ થી જોડાઈને, પેપ્ટાઇડ બંધ થી જોડાઈને લાંબી પોલિમર શૃંખલા રચે છે, લાંબી પોલિમર શૃંખલા રચે છે જેને પોલીપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ શૃંખલા કહે છે. બરાબર, જો આગળ જેમ આવ્યું તો એમાં બે જ ઘટકો જોડાતા, આમાં કેટલા આવશે તો કે અનેક, ઘણા બધા એમિનો એસિડ અણુઓ એકબીજા સાથે જોડાય અને લાંબી એક પોલિમર શૃંખલા જે છે એનું નિર્માણ કરે, જેને કહેવાય પોલીપેપ્ટાઇડ શૃંખલા. એટલે બંધારણ જે છે એનું આ પ્રમાણ આવશે. જો આગળ જે બે પેપ્ટાઇડ જોડાતા એની બદલે આમાં તો કે NH2 CH R1 CO NH ફરીથી CH R2 CO NH ફરીથી CH R3 CO NH ફરીથી CH R N છેલ્લો ઘટક CHH. આવી રીતના ઘણા બધા જે છે ની લાંબી શૃંખલા આર એન, એટલે 1 2 3 4 5 જે છે પ્રમાણે અનેક આ બધા ભાગ જે છે એમાં વચ્ચેના ભાગમાં જે શૃંખલા જોડાય છે, બરાબર, વચ્ચેના ભાગ જે છે એમાં જે નિર્માણ થાય છે બંધ, બરાબર. આ જે બંધ જે છે, જો આ જે છે પેપ્ટાઇડ બંધ થશે, ફરીથી પાછો જે છે પેપ્ટાઇડ બંધ, બરાબર. સીઓ એનએચ વાળા ભાગ જે છે બધા પેપ્ટાઇડ બંધ થશે અને વચ્ચેના ભાગ જે છે અલગ અલગ એમિનો એસિડ. હવે આ બધામાં મહત્વનું શું છે, જો તો કે દરેકે દરેક જે છે એમિનો એસિડ જોડાય, 1 2 3 થી એન ઘણા બધા એમિનો એસિડ આવી રીતે જોડાય જાય, તો એમાં ફરજિયાત એક બાજુનો છેડો જે છે એ એનએચ ટુ સમૂહ વાળો જ હોય, એક છેડો, અને બીજી બાજુનો છેડો જે છે સી ડબલ એચ સમૂહ વાળો જ હોય હંમેશા, બરાબર. તો જે ડાબી બાજુનો છેડો જે છે, બરાબર, જે એનએચ ટુ સમૂહ વાળો છે એને કહેવાય એન ટર્મિનલ, એન ટર્મિનલ, ટર્મિનલ એટલે છેડો. કોઈ પણ પ્રોટીનની લાંબી શૃંખલામાં એક છેડો એન જે છે હોય ડાબી બાજુનો, બરાબર, અને બીજી બાજુનો જમણી બાજુના ભાગમાં સી ડબલ એચ સમૂહ વાળો ભાગ ખાલી રહેતો હોય તેને કહેવાય સી ટર્મિનલ. સી ટર્મિનલ મતલબ સી છેડો, કઈ બાજુ હોય તો જમણી બાજુ. આ બે આપણે ટુ ડાયમેન્શનલમાં આખું આકૃતિ દર્શાવેલી છે, એટલે એના પરથી જમણી ડાબી બાજુ લઈ શકીએ, બાકી થ્રી ડાયમેન્શનમાં પછી એવું ના લઈ શકીએ. પણ એક બાજુનો ખોલતો છેડો જે છે એન ટર્મિનલ હોય તો બીજી બાજુનો ફરજિયાત જે છે સી ટર્મિનલ આવતો હોય, બરાબર. ડાયપેપ્ટાઇડમાં પણ એવું જ લાગુ પડે, જો એક બાજુનો ભાગ જે છે એમાં એન છેડો ખાલી રહી, બીજી બાજુનો છેડો સી વાળો, કારણ કે એક બાજુ ફરજિયાત એમિનો સમૂહ હોય અને બીજી બાજુ જે છે ફરજિયાત કાર્બોક્સિલ સમૂહ ખાલી રહેતો હોય. અને વચ્ચેના આ જે બધા બંધ છે, બરાબર, વચ્ચેના બધા બંધ જે છે આગળ દર્શાવ્યા, એ બધા બંધ કયા થશે, બંધનું નામ થશે પેપ્ટાઇડ બંધ. પ્રોટીન ના બંધારણમાં કયા બંધ આવેલા હોય આવી રીતે પેપ્ટાઇડ બંધ જે છે એનું નિર્માણ થાય, બરાબર. એટલે આ જે છે એનું બંધારણ દર્શાવ્યું છે, એવી જ રીતે આપણે આવી રીતે દર્શાવી શકીએ પોલીપેપ્ટાઇડ. એક બાજુનો ભાગ NH2, NH2 વાળો છેડો, પછી એક એમિનો એસિડ, બીજો એમિનો એસિડ, ત્રીજો એમિનો એસિડ, આવી રીતના એમિનો એસિડના અણુઓ જે છે એકબીજા સાથે જોડાય અને લાંબી એક પોલિમર શૃંખલા જે છે એનું નિર્માણ કરે. છેલ્લે શું આવશે, મોતી જે છે એની બનેલી એક માળા જેવી રચના, એક એક મોતી બધા શું છે, ખબર, તો આ થશે એમિનો એસિડ 1, એમિનો એસિડ 2, એમિનો એસિડ 3, એમિનો એસિડ 4, ખબર, એવી રીતે ઘણા બધા. અને એમાં એક છેડો એન ટર્મિનલ વાળો હોય, બીજો છેડો જે છે સી ટર્મિનલ વાળો. આ શૃંખલાને શું કહેશું આપણે, પોલીપેપ્ટાઇડ શૃંખલા, બરાબર. આવી લાંબી પોલીપેપ્ટાઇડ શૃંખલા જે છે એનું નિર્માણ થાય. એટલે ખાસ યાદ રાખવાનું છે એમાં બંધ કયો હોય, પેપ્ટાઇડ બંધ, જેવી રીતે આગળ જે છે આવેલો હતો ગ્લાયકોસિડિક બંધ, બરાબર. બંને ગ્લાયકોસિડિક બંધ હતો એમ પ્રોટીન જે છે એના બંધારણમાં કયા બંધ આવેલા હોય તો માત્ર ને માત્ર જે છે પેપ્ટાઇડ બંધ, બરાબર. હવે એના પછી નેક્સ્ટ લેશું આપણે પ્રોટીન જે છે એના કેટલાક મહત્વ જે છે એના
નામ અને સેમા સેમા ઉપયોગી થાય છે એવા કેટલાક પ્રોટીન. બરાબર, નેક્સ્ટ એના પછી આવશે કેટલાક મહત્વના પ્રોટીન, આપણા શરીર સાથે સંકળાયેલા છે એવા કેટલાક મહત્વના પ્રોટીન જે છે એનું ઉદાહરણ લઈએ. તો સૌથી પહેલું જે છે આવશે ઉત્સેચકો. તો મોટાભાગના પ્રોટીન જે છે બરાબર એ ઉત્સેચકો તરીકે વર્તે, અથવા એવું કહી શકીએ કે મોટાભાગના ઉત્સેચકો જે છે પ્રોટીનના જ બનેલા હોય. ઉત્સેચકો કયા કયા? તો કે જે મોટાભાગના પાચન કરવા માટે વપરાય છે. બરાબર, દાખલા તરીકે પ્રોટીએઝ, પ્રોટીએઝ જે પ્રોટીનનું પાચન જે છે કરે છે. બરાબર, જે કાર્ય શું? પ્રોટીનનું પાચન કરે છે. જો મહત્વની બાબત છે, પ્રોટીનનો જ બનેલો ભાગ જે પ્રોટીનનું પાચન કરવા માટે વપરાય, પાછળ જે એઝ આવતું હોય એ બધા ઉત્સેચકો હોય. આ ઉદાહરણ છે ઉત્સેચકોમાં પ્રોટીએઝ ઉત્સેચક, બરાબર, જે પ્રોટીનનું પાચન કરવામાં વપરાતો, એટલે મોટાભાગે ઉત્સેચકો તરીકે વપરાય. બીજું કાર્ય જે છે આવશે રોગ પ્રતિકારકતા, રોગ પ્રતિકારક શક્તિ. આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ જે છે કોણ આપે? તો રોગ પ્રતિકારક શક્તિ આપવા માટે બરાબર જવાબદાર એક પ્રોટીન છે જેનું નામ છે ઇમ્યુનો ગ્લોબ્યુલિન્સ એટલે રોગ પ્રતિકારકતા, ગ્લોબ્યુલિન્સ એટલે ગોળાકાર પ્રોટીન, જેને ઇમ્યુનો ગ્લોબ્યુલિન પરથી ટૂંકું નામ આપી શકાય IG. બરાબર, આપણા શરીરમાં આવેલા રોગ પ્રતિકારકતા આપતા પ્રોટીન જેને આપણે એન્ટીબોડી પણ કહીએ છીએ. એન્ટીબોડી સાદી ભાષામાં શરીરના સૈનિકો, આપણા શરીરમાં જે વાયરસ બેક્ટેરિયા જે છે બધાની સામે લડતા પ્રોટીન, એ શું છે? એન્ટીબોડી. એન્ટીબોડી એક પ્રકારના પ્રોટીન છે. બરાબર, જેનું નામ છે ટૂંકમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન IG. બરાબર, ત્રીજું મહત્વનું કાર્ય જે છે ઈ છે વહન. કેટલાક પ્રોટીન જે છે વહનનું કાર્ય કરે વાહક તરીકે. વહન જે છે એમાં શું આવશે? તો કે મોટાભાગે ઉદાહરણ આવશે હિમોગ્લોબિન, ટૂંકું નામ થશે HB. શું છે? તો કે રુધિરમાં આવેલું લાલ રંગનું શ્વસનરંજક પ્રોટીનમાં તેનું કાર્ય આવી ગયું. જો રંજક એટલે રંગ, જે રુધિરને લાલ રંગ આપે છે, અને શ્વસન એટલે શ્વાસવાયુ. બરાબર, જે રુધિર દ્વારા કાર્ય શું છે? રુધિર દ્વારા O2 CO2 નો વહન કરે છે. શરીરમાં O2 CO2 નું વહન કરાવનારું પ્રોટીન કયું છે? તો પ્રોટીન નામ થશે હિમોગ્લોબિન. બરાબર, એક પ્રકારનું પ્રોટીન છે. એટલે પ્રોટીનના ઉદાહરણમાં ત્રીજું જે છે વહનકારી. ચોથું છે સંકોચનશીલતા. કેટલાક પ્રોટીન જે છે એમાં સંકોચનશીલતાનો ગુણધર્મ છે. બરાબર, ઉદાહરણ તરીકે મનુષ્યના સ્નાયુ મસલ્સ. બરાબર, જે મસલ્સ જે છે એમાં આવેલા સ્નાયુમાં આવેલા, નામ યાદ રાખજો, એક્ટિન અને માયોસિન પ્રોટીન સંકોચનશીલતા નો ગુણધર્મ ધરાવે છે. એટલે જો કયા એવા પ્રોટીન કે જે સંકોચન વિકોચન પામી શકે? તો બે પ્રોટીન, એક્ટિન અને માયોસિન. બરાબર, જે આપણા સ્નાયુ જે છે એમાં આવેલા હોય, તમને ખ્યાલ છે, જેના પરથી આપણે સ્નાયુનું સંકોચન અને વિકોચન જે છે કરી શકીએ. એટલે આ થઈ ગયું સંકોચનશીલતા. બરાબર, પછી પાંચમું જે છે આવશે આધાર, સપોર્ટ, આધાર આપવા માટેનું પ્રોટીન. તો એમાં આગળ પણ કીધેલું છે પ્રમાણે વાળ, નખ વગેરેમાં આવેલું, વાળ નખ વગેરેમાં આવેલું કેરાટીન અને કોલેજન અથવા તો કોલાજન પ્રોટીન, તંતુમય પ્રોટીન. બરાબર, જે આવેલું કેરાટીન અને
કોલાજન, કોલાજન વિશે આગળ કીધું હતું કે આપણા જે છે પ્રાણીઓમાં આવેલું સૌથી મુખ્ય પ્રોટીન છે, વાળ નખ વગેરે જે આધાર આપવાનું કામ કરે છે બરાબર, અને શરીર જે છે એનું કંકાલ તંત્ર બનાવે છે, એટલે મેં એને આધાર શબ્દ જે છે આપેલો છે આધાર જે છે, અથવા તો એને બાહ્ય કંકાલ જે છે એવી રીતે પણ ઓળખી શકીએ. લાસ્ટ લઈએ છઠ્ઠું, સિક્સ જે છે આવશે નિયમન. નિયમનમાં શેનું નિયમન, નિયમન તરીકે દાખલા તરીકે રુધિરમાં ગ્લુકોઝ, જેને આપણે સુગર પણ કહીએ છીએ, રુધિરમાં ગ્લુકોઝની માત્રા જાળવે એનું નામ છે ઇન્સ્યુલિન. નામ છે ઇન્સ્યુલિન પ્રોટીન. ઇન્યુલિન આવી ગયું, આ બીજો શબ્દ છે ઇન્સ્યુલિન બરાબર. ડાયાબિટીસ શબ્દ તમે જાણો છો, ડાયાબિટીસ હોય અને ગ્લુકોઝ વધી જાય, ગ્લુકોઝ ઘટાડવા માટે જવાબદાર જે છે એ પ્રોટીનનું નામ છે ઇન્સ્યુલિન બરાબર. ઇન્સ્યુલિન પ્રોટીન જે છે આપણા શરીરમાં ગ્લુકોઝ જે છે એને બેલેન્સ રાખે છે બરાબર, ગ્લુકોઝનું પ્રમાણ જે છે જાળવી રાખે છે. તો નામ યાદ રાખવાનું છે ઇન્સ્યુલિન, ઇન્સ્યુલિન પ્રોટીન જે છે એ રુધિરમાં ગ્લુકોઝની માત્રા જાળવે છે અથવા તો એનું કાર્ય જમીન ઘટાડે, ગ્લુકોઝને ઘટાડવાનું કામ ઇન્સ્યુલિનનું છે. એટલે આવી રીતે કેટલા પ્રોટીન આવી ગયા બરાબર, કે જે અલગ અલગ જે છે કાર્ય સાથે સંકળાયેલા છે અને એનું કાર્ય જે છે એમાં પણ વિવિધતા જોવા મળે બરાબર. જેમ કે એક છે ઉત્સેચક તરીકે પ્રોટીએજ, રોગ પ્રતિકારકતા માટે આવેલા ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ મતલબ કે એન્ટીબોડી, વહનનું કાર્યમાં મહત્વનું હિમોગ્લોબિન બરાબર, પછી સંકોચનશીલતા એમાં બે પ્રોટીન છે એક્ટિન અને માયોસિન, આધાર આપવા માટે કેરાટીન અને કોલેજન, જેમાં કેરાટીન આગળ કીધું કે સંપૂર્ણ અદ્રાવ્ય પ્રોટીન છે, કોલેજન સંપૂર્ણ પ્રભાવી સૌથી વધારે માત્રામાં આવેલા પ્રોટીન છે, નિયમન તરીકે ગ્લુકોઝની માત્રા જાળવતું ઇન્સ્યુલિન બરાબર. એટલે આવી રીતના છ જે છે મુખ્ય કાર્ય અને એના ઉદાહરણ ધરાવતા પ્રોટીન જે છે નામ આપેલા છે. ઉપરાંત તમારે બંધારણ યાદ રાખવાનું છે કે પોલીપેપ્ટાઇડનું બંધારણ જે છે શું આવશે અને ડાયપેપ્ટાઇડ જે છે નિર્માણ કઈ રીતે થાય છે બરાબર. હવે અને પછીના આગળના ભાગ જે છે આપણે પ્રોટીનની રચના, જે પ્રોટીન કઈ રીતે નિર્માણ થાય છે એના વિશે આપણે આગળના લેક્ચર જે છે એમાં ભણશું બરાબર. એટલે અત્યાર પૂરતી માત્ર આટલું, બાકીનું જે છે એ આ બધું ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, એટલે સાથે લખતું જવાનું છે અને સાથે સાથે બધા જે નામ આવે છે બરાબર એ પાકા કરતા જવાના છે. આગળનું નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.